सकल जीवाति सुखदो महाश्रेयोर्मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम् मंदहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथ नी अंदर पूर आठमो ने तरंग त्रण એમાં છેલ્લે એમ કથા લખે છે અને મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે મહારાજ ગામડી ગામની અંદર બિરાજમાન છે। હરિભક્તોએ સંતોની પૂજા કરતા ઘણી વાર લગાડી ત્યારે મહારાજે કહ્યું અમારે પીરસવું છે, તમે બધા જલ્દી પૂજા કરો। પછી મહારાજે પીરસ્યું છે, પીરસ્યા પછી બધા સંતો જમી લીધા પછી મહારાજે સભા કરી છે। હરિભક્તોએ આવીને મહારાજને એમ કીધું છે પ્રભુ અમારા ઘર બાર એ બધું જ આપનું છે। ત્યારે શ્રીજી મહારાજ હરિભક્તોને કહે છે કે હે ભક્તો, જે કોઈ આ સંતોના અને અમારા દર્શન કરે છે એ ભવસાગરને તરી જાય છે। મહારાજે કહ્યું સંસારના લોકો જેમ કુળમાં ને કુટુંબની અંદર હેત પ્રેમ રાખે છે તેમ ભગવાનના ભક્તોએ ભગવાનમાં ને સંતોમાં હેત પ્રીત રાખવા। जैसे कुल कुटुंब में प्रीति करत संसार, हरि संत में करना तिस विद तरत होवे भव पार। हरि में प्रीत और है, संत में प्रीति है और प्रीति हरि जान में, जान ना जन सब मोर। महाराज कहे छे मारा भक्तो ए जानी राखू के भगवान मा जे प्रीति ते जुदी छे, संतो मा जे प्रीति ते जुदी छे अने हरि भक्तो मा प्रीति ते जुदी छे। निष्काम रखी के भाव, प्रीति करना हरि जन सबे। निष्काम रखी के भाव, प्रीति करना हरि जन सबे। तामे न होय कु भाव, रस सहित है प्रीति यह। तामे न होय कु भाव, रस सहित है प्रीति यह। देव जानी के एह, जो जो करनी सेवते ही। बड़े अधिक तब नेह, माइक भाव घटी जात तरत। माइक भाव घटी जात तरत। श्रीजी महाराज बहु अगत्यनी आ वात करे छे एटले आपणे अहीं अटकी गया था। महाराज हरिभक्तोने कहे छे हे भक्तो, સૌ હરિભક્તોએ નિષ્કામ ભાવ રાખીને હેતપ્રીત રાખતા રાખવા, જેમાં ક્યારેય કુભાવ ન થાય,
એજ રસ સહિતની પ્રીતિ કહેવાય છે. નિષ્કામ ભાવ ભગવાનમાં જોઈએ, નિષ્કામ ભાવ ભગવાનના સંત સાથે પણ નિષ્કામ ભાવે પ્રીતિ કરવી જોઈએ, અને ભગવાનના ભક્ત સાથે પણ નિષ્કામ ભાવે પ્રીતિ કરવી જોઈએ. નિષ્કામ એટલે કે કોઈ પણ પ્રકારની અપેક્ષાએ રહિત થઈને ભગવાન પાસેથી ફક્ત રાજીપાની અપેક્ષા, ભગવાનના સંત પાસે ફક્ત રાજીપાની અપેક્ષા, અને ભગવાનના ભક્ત સાથે પણ એના રાજીપાની અપેક્ષા. પણ ભગવાનના ભક્ત સાથે ક્યારેય પણ મહારાજ કે જો કોઈક સ્વાર્થથી પ્રીતિ કરેલી હોય તો જ્યારે આપણો સ્વાર્થ સિદ્ધ ન થાય ત્યારે પ્રીતિ તૂટી જાય. સંસારની અંદર તમે એવી રીતે રહો તો હાલે કે મારા પ્રસંગમાં આવ્યો તો નહોતો આવ્યો, નાને આમ કર્યું તો નહોતું કર્યું, મારે ત્યાં ચાંદલો કર્યો તો નહોતો કર્યો, એ બધી સંસારની રીત છે, સત્સંગની રીત નથી. સત્સંગની રીતની અંદર તો આપણે સામેથી જ ભગવાનના ભક્તમાં હેત રાખવાનું છે, અને સ્વાર્થ રહિત અને ગણતરી કર્યા વિના હેત રાખીએ તો જ હેત રહે. સંસારની અંદર ગણતરી કરવાની, સત્સંગમાં એવી ગણતરી નહીં કરવાની કે મારે ઘેર તો આ ભગત આવ્યા જ નહોતા, મેં બે વખત કીધું હતું તોય વર્ષમાં બે વખતે ના આવ્યા, તો આપણે એને ઘેર પ્રસંગ છે તો કેમ જવું. આવા પ્રશ્નો જ્યાં સુધી આપણને સત્સંગી સાથે થાય ત્યારે એમ માનવું કે હજુ મને સત્સંગમાં અધૂરાપણું છે. તમારા સંબંધોમાં ચોક્કસ એવું થાય, વાંધો નથી, ભલે સારું સંબંધ ઓછો થશે તો ભગવાન વધારે ભજાશે, પણ જ્યાં સત્સંગનો સંબંધ છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની અપેક્ષાએ રહી. આપણે કોઈ ભક્ત માટે કંઈક કર્યું છે તો એવી અપેક્ષા આપણે જ્યારે આપણે કંઈક સમય એવો આવ્યો કે આપણે જરૂર પડી, તો જો આપણે જે દિવસે ભક્તને સહાય કરી તે દિવસે અપેક્ષાએ સહિત સહાય કરી હોય તો કદાચ આપણે જરૂર પડી ત્યારે એ ભક્ત આપણને નથી આપણું કામ કરી શક્યા. હવે એની કોઈ પરિસ્થિતિ હશે, એ ભગવાનનો ભક્ત છે, એને પણ ખબર હોય કે મારે જ્યારે વિકટ પરિસ્થિતિ હતી ત્યારે આ ભક્ત આવીને ઊભા રહ્યા હતા, અત્યારે એને વિકટ પરિસ્થિતિ છે તો મારી ફરજ છે કે મારે ત્યાં જઈને ઊભું રહેવું, છતાં પણ એ નથી ઊભા રહી શકતા, નથી ઊભા રહી શકતા. આપણને એમ લાગે છે કે એને કાંઈ ઉપાધિ નથી, કાંઈ મોત નથી, તો એ ખબર નહીં, એને જરૂર હતી ત્યારે આપણે કર્યું, પણ આપણે જરૂર હતી ત્યારે એમને ના કર્યું. પણ ઘણીક વખત એની કોઈ એવી અંગત પરિસ્થિતિ આપણને ખબર પણ ન હોય. તો ભગવાનનો ભક્ત જો એવી રીતે પ્રીત કરશે ને તો એને તૂટી જશે. કુંડળના રાયબા જ્યારે કાઠીઓ બધાય બારવટે નીકળેલા જામનગરના રાજા સામે, ત્યારે રાયબા પણ પોતાના હાથીઓ ભીમો રાનો બધાય પોતાના દીકરાઓને લઈ, અને રાયબા પણ બારવટે ચડેલા કે દીકરાઓને લઈને કે આપણે આપણા ભક્તો છે એનો પક્ષ રાખવો જોઈએ. એમાં હાથીઓ મરાનો, એ ચરિત્ર મેં ઘણી વખત કીધું છે, હાથીઓ મરાનો તો રાયબા રોવા માંડે. હાથીઓ મર્યો, ભગવાને દર્શન આપીને રાયબાને કીધું કે તારા દીકરાને હું લઈ જવાનો છું, ગોળી વાગશે, આ સોદરગામાં આત્માનંદ સ્વામીનું છે, આ કાઠીઓને ત્યાં નહોતું જવાનું, એ ગામને નહીં જીતી શકે, અને એની અંદર તારા દીકરો મરવાનો છે, કપાળમાં ગોળી વાગશે. રાયબાને દીકરો મળ્યો ને ત્યારે રાયબા રોવા તો માંડ્યા, ત્યારે બધા આવ્યા અને બધાએ કાઠીઓ બધાએ કે બેન અમે તને ના પાડી દીધું, શા માટે તારા છોકરાનો ભોગ આપવા આરે લઈને નીકળી. ત્યારે રાયબા કે હું એને નથી રોતી, કાંઈક મરી ગયો, આ બીજા બે જીવતા છે ને એનું રોઉં છું કે આ બે તમારા જેવા ભક્તો માટે ક્યારેક કુરબાન થશે. હવે એ રાયબાને કદાચ ક્યારેક કોઈ જરૂરિયાત પડી અને ત્યારે કોઈ એની મદદમાં ન જઈ શક્યું, અથવા તો કોઈને ખબર નથી કે એને જરૂરિયાત છે, તો એ ભગવાનના ભક્તોએ હેત એવી રીતે કર્યું હતું, સ્વાર્થે કરી નહોતું કર્યું, પોતાના કલ્યાણને અર્થે. ભગવાનના ભક્તમાં જે હેત કરવું ને એ સ્વાર્થે કરીને ના કરવું, એ પોતાના કલ્યાણને અર્થે કરવું. ભગવાનના ભક્ત સાથે તો જ રસ રહે, સ્વાર્થે કરીને હેત, એ હેત બહુ લાંબુ ટકે નહીં. કોઈની પણ અંદર સ્વાર્થે કરીને હેત કર્યું હોય તો લાંબુ ના ટકે.
ત્યાં સુધી શ્રીજી મહારાજે અમને સાધુ છીએ તો અમને કીધું, રોજ તમારી સેવા ચાકરી કરતો હોય તો પણ સેવા ચાકરીના સ્વાર્થે કરીને એમાં હેત ના કરો, એની અંદર એના કલ્યાણને અર્થે હેત કરો, એને સત્સંગમાં ચડાવવાને અર્થે હેત કરવું, પણ એની સેવા ચાકરી બહુ છે એટલે રોજ વધારે ચાકરી કરે એટલે હેત ના કરવું, ના પાડી. ત્યાગીને પણ આટલું સજાગ રહેવા ભગવાને કીધું છે. તો પછી ગ્રહસ્થાશ્રમની અંદર ભક્ત ભક્ત હેત કરે એને તો નિષ્કામ ભાવે જ હેત કરવું પડે. બસ ભગવાનના ભક્ત છે એની સેવા મળે છે, એવા ભક્તની મને સેવા મળી, એવા ભક્તને કાંઈક મને મદદ કરવા મળ્યું, એ જ મારા મોટા ભાગ્ય છે. આવી રીતે સેવા કરવી. કેટલા બધા ભગવાન, હા એક સ્વાર્થ રાખો કે સત્સંગમાં એ છે ને ત્યાંથી આગળ ચડે. કેટલા બધા ભગવાનના ભક્તો એવા છે કે સત્સંગને અર્થે પોતાના ઘરના ગેસ બાળે છે, પોતાના ઘરની અંદરનું પોતે ન જમતા હોય પણ બીજા સુધી પહોંચાડી દે. કેમ? તો કે એને સત્સંગમાં હેત થઈ જાય. કોઈ વખત એવા 100 પાછળ તમે મહેનત કરો તો બધે સફળ નથી થવાતું. એક ભાઈ અમેરિકામાં આવ્યા હતા, એના આવતા પહેલાં હરિભક્તોએ એની માટે એપાર્ટમેન્ટ, એની માટેનો સામાન, એની માટેનું બધું તૈયાર કરીને મૂકી દીધું. બોલો, હરિભક્તોએ સીધું સામાન બધું, એ સંબંધિતો કોઈ એક હરિભગતનો થતો હશે પણ 25 હરિભક્તોએ ભેગા થઈ, કોઈ કે ગેસ, કોઈ કે માઇક્રોવેવ, કોઈ કે આ, કોઈ કે પલંગ, કોઈ કે સોફા, આવું મૂકી નાખો, એપાર્ટમેન્ટ તૈયાર કરી આપ્યું. ઓલો દેશમાંથી આવ્યો ને તો સીધું એને રહેવાનું એપાર્ટમેન્ટ બધું. હવે હરિભક્તો એ બધી મહેનત કરી હોય તો શાના માટે કરી છે? કે આ જીવ સત્સંગમાં આગળ વધે, આના માટે કરી હોય. 100 પાછળ મહેનત કરો તો ફેલાઈ જાય. હવે એ હરિભક્તોએ કોઈ કે આ આપ્યું હશે, કોઈ કે આ આપ્યું હશે, તો એને કંઈક ખર્ચો તો થયો જ હશે. જેને સત્સંગ કરાવવાનું બીજાને તાન છે કે કોઈને સત્સંગમાં ચડાવવાનું તાન છે, તેને ઘસારો તો બહુ વેઠવો પડે. જે જે ભગવાનના ભક્તો બીજાને સત્સંગ કરાવવા માટેના પ્રયત્નમાં છે અથવા તો સત્સંગને જાળવી રાખવાના પ્રયત્નમાં છે, એ લોકો બહુ ઘસારો વેઠે છે. જે ગ્રહ સામાન્ય ગ્રહસ્થી વેઠાય જ નહીં. અરે રૂપિયાનો ઘસારો તો ઠીક છે, પોતાના ઘરમાં સભા કરતા હોય તો ઘરની અંદર રોજ દર શનિવાર થાય અને પબ્લિક હાઉસ થઈ જઈએ, કોઈને ગમે નહીં. આજે તો કોઈને મહેમાને બહુ જાજુ રહેતો નથી ગમતું. હવે જે હરિભક્તો સમર્પિત થઈને સેવા કરતા હોય છે ને, જ્યાં મંદિરો નથી અને પોતાના ઘરમાં સત્સંગ કરે છે, એ હરિભક્તોને કેટલો ઘસારો. અને એને, એના દીકરાઓને, એની દીકરીઓને, એના એના ઘરવાળાને, એના વડીલોને બહુ એની અંદર સહન કરવું પડે. કારણ કે 12 બધા આવે, 25 ફેમિલી આવીને સત્સંગ કરતા હોય એક ઘરમાં, કે 5 ફેમિલી આવીને કરતા હોય, તો બધાને બધો વિવેકી ના હોય, કોઈ ઘરમાં તોડી નાખે, નાનું છોકરું લઈને આવે તો ઘરમાં જ તોડે. હવે ઘરમાં જ લઈને તોડે અને એ તોડે તોય પાછું ઓલાની યારે કંઈ સંબંધ ના બગડવો જોઈએ. અને ઓલાને સત્સંગ માટે ચડાવતે આવા હરિભક્તો છે. ક્યારેક મેં કીધું છે ને, પ્રગટના ગુણ ગાવાના જ્યારે ભગવાન એ પ્રકારની તક આપશે ને ત્યારે ખુલ્લા મોઢે ગાશો. મને એમ થાય 2-2 મિનિટની વાત નથી કરવી એવાની, જ્યારે કરવાની થશે ને ત્યારે કલાકો સુધી એવી જ વાતો કરવી છે. પણ હમણાં નહીં. હું એટલા માટે જ કોઈ હરિભક્તો લગભગ નામ નથી દેતો. નામ નહીં દેવા પાછળનું કારણ મારે એવું જ છે કે મને 2-5 મિનિટમાં સંતોષ થાય નહીં. પણ એવા ભક્તોનું જે દિવસ તે દિવસે વાતો કરવી છે ત્યારે કલાકો સુધી આખ્યાનો સાંભળશો ને તો કાન પાવન થઈ જશે. એવા ભગવાનના ભક્તો છે, પોતાના જીવનને સંપૂર્ણ સમર્પિત કરીને રાખ્યા હોય. દેહભાવ તો હોય, આ જો આ દેહ છે ને ત્યાં દેહભાવ હોય. દેહભાવની બહુ કંઈ ભગવાનની નજરમાં દેહભાવ નથી. એનું સમર્પણ કેવું છે, એની ભક્તિ કેવી છે, એની ભગવાનના સંતો ભક્તો પ્રત્યેનો દિવ્ય ભાવ કેવો છે, ભગવાન આ જોવે છે, એને જોવે છે. એટલે ભગવાન એવું જોવે છે ને ભગવાનના એવા ભક્તોનો સમુદાય આપણને મળ્યો છે. માટે હરિભક્તોએ નિષ્કામ ભાવ રાખીને હેતપ્રીત રાખવા. કેવા, કેવો હેત રાખવું ભગવાન સાથે? સત્સંગી સૌ છે હરિના જ અંગ, તે સુર ઉઠે તે હરિને જ સંગ,
જો અંગ એકે હરિનો દુખાય તો દુખ તે શ્રી હરિને જ થાય. છરી કરી હોય સુવર્ણવાળી તેને જજો આંગળી કાપી ભાડી. સોનાની છરી હોય અને એને આપણી આંગળી કાપી નાખી શાક સુધારતા સુધારતા, તો સોનાની છરીને ગાર્બેજ કરવી જોઈએ કે નહીં? સોનાના ચપ્પાને ગાર્બેજ કરી દેવાય કે નહીં? શું કરવું પડે? ધોઈને સાફ કરીને રાખવી પડે. તથાપી જો કિંમત જાની હોય તો તે છરી નાખી ન દેજ કોય. સોનાની છરી આપણી આંગળી કાપે તોય આપણે એની કિંમત જો જાણતા હોઈએ તો સોનાની છરીને નાખી દેતા નથી. જો દૂધની ગાય જ લાત મારે. કેટલા સરસ દ્રષ્ટાંતો દીધા છે. દૂધની ગાય હોય અને લાત મારતી હોય. કાઢી ન મૂકે કદી કોઈ ક્યારે, કલ્યાણ રૂપી પૈ લેવું હોય, સત્સંગીથી ક્લેશ કરે ન કોય. જેને કલ્યાણ લેવું હોય, જેમ દૂધની ગાય લાત મારે તો એ કાઢી નથી મૂકતા, એમ જેને કલ્યાણ લેવું હોય ને એને ભક્તોના દૈહિક સ્વભાવને બહુ જોજો ના કરવા. જેને કલ્યાણ જોતું હોય સ્વભાવને સમજી રાખવા. કોક તીખું મરચું હોય, કોઈ કડવું કારેલું હોય, કોઈ તુરા સ્વભાવનો હોય, કોઈને બોલવાનો અવિવેક હોય, કોઈને બેહવાનો અવિવેક હોય, આવું બધું દૈહિક સ્વભાવ છે. આ બધા પંચવર્તમાનમાં ખોટ નથી. દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં, વટલાવું નહીં, આ પાંચ વર્તમાનમાં ખોટ ન હોય તો ઉપરની પ્રકૃતિ જોઈને ભગવાનના ભક્ત સાથેનું હેત તોડવું નહીં. ઘણાય ભગવાનના ભક્તો એવા હોય કે એને વાત વાતની અંદર પોતાનું ધાર્યું કરવાની ટેવ હોય. આપણે ભગવાનના ભક્ત હોઈએ પણ આપણે આપણા દૈહિક સ્વભાવને ઘણી વખત નથી ઓળખતા. આપણને બહારનું નહીં ખાવાની એ ખબર છે, પાંચ માનસી કરવાની એ ખબર છે, અહીં અડાય નહીં ના અડાય એની ખબર છે, વચનાવૃતમાં એકાંતિક કોને કીધા એ ખબર છે. આપણને કોઈકને વાત સમજાવી હોય તો સમજાવવાની પણ આવડત બહુ સારી હોય, પણ ઘણીક વખત આપણને આપણા દૈહિક સ્વભાવની ઓળખાણ બહુ ઓછી હોય છે. આપણે આપણા દૈહિક સ્વભાવના ઓળખાણથી ઘણા દૂર હોઈએ છીએ. આપણા દૈહિક સ્વભાવને આપણે પોતાની શોભા માની બેઠા હોઈએ છીએ. આપણા દૈહિક સ્વભાવને આપણે પોતાની સમજણ માની બેઠા હોઈએ છીએ. આપણા દૈહિક સ્વભાવને આપણે સત્સંગની અંદર આ જ પ્રકારનું હોય એવી કોઈક ફોર્મ્યુલા માઇન્ડની અંદર પોતાની ધારેલી ફિટ કરી દીધી હોય છે. ક્યારે થાય છે આ બધું? જ્યારે આપણા વખાણ થાય, જ્યારે આપણને કોઈ બહુ સારા કે, જ્યારે આપણને કોઈ આગળ કે, જ્યારે આપણને કોઈ મોટા કે, જ્યારે આપણને કોઈ કંઈક પૂછે. આ બધી ઘટનાઓ એવી છે કે વ્યક્તિને પોતાના દૈહિક સ્વભાવની ઓળખાણથી દૂર લઈ જાય છે. દૈહિક સ્વભાવોને વધારવામાં મદદરૂપ થાય છે. હું અત્યારે જે પક્ષ મહારાજ કહે છે એ નથી કહેતો, હું સામેના પક્ષે જઈને વાત કરું છું. પોતા ઉપર આપણે જોવાનું છે. આપણા દૈહિક સ્વભાવ સત્સંગની અંદર કોઈ ભગવાનના ભક્તોને દુભવે છે, દુખાવે છે, તો દૈહિક સ્વભાવનો સુધારો કરવો જોઈએ. સામેનો વ્યક્તિ પાસે સમજણ હોય, અહીં જેમ કીધું એમ કે દૂધની ગાય લાત મારતી હોય તોય પણ એને શું કરવી પડે? રાખવી જ પડે. એ સામેના વ્યક્તિની સમજણ બરાબર છે, પણ લાત મારતી ગાયને એ તો ખબર હોવી જોઈએ કે હું જ્યારે દૂધની જ છું, દૂધ આપું છું, તો પછી લાત મારવાનો સ્વભાવ છોડું તો કેટલી સારી દેખાવ. ગાયને દૂધ તો આપવું જ છે. તો સત્સંગ માટે આપણે સમર્પિત થઈને રહીએ જ છે. સત્સંગની અંદર આપણે પંચવર્તમાન પાળીએ જ છે. સત્સંગમાં આપણે તન મન ધનથી જે સેવા કરવાની છે બધી કરીએ જ છે. પાંચ માનસી પૂજા કરીએ છીએ, બહારનું નથી ખાતા, તો પછી દૈહિક સ્વભાવનો થોડોક ગાર્બેજ જેવો કચરો શા માટે રાખવો? અને
મોટે ભાગે વ્યક્તિઓને સારા સારા સત્સંગીને પ્રશ્ન જો કોઈ હોય તો દૈહિક સ્વભાવનો છે. ક્યારેય આપણે, કદાચ આપણે સારા ગણાતા હોઈએ, આપણે મોટા ગણાતા હોઈએ, આપણે આગળ પડતા ગણાતા હોઈએ, કે આપણે કોઈ ક્ષેત્રની અંદર આગેવાન ગણાતા હોઈએ, તો ક્યારેય આપણે કોઈને પૂછ્યું કે મારા દૈહિક સ્વભાવો કયા કયા છે મને ઓળખાવજો, ઓળખાવજો. ઘણી વખત ભગવાનના ભક્તો બહુ સારા હોય પણ સ્ટીમ પકડે ને ત્યારે એવડા બધા સ્ટીમ પકડી જતી હોય કે ના પૂછો વાત. એને પોતાનો વિડીયો જો ઉતારીને બતાવ્યો હોય ને, પોતાનો વિડીયો જો ઉતારીને બતાવ્યો હોય ને, તો એને પણ કબૂલ કરવું પડે કે હું પોતે નથી, આ મારો દૈહિક સ્વભાવ અત્યારે મારી પર સવાર થઈ ગયો છે, એવા સમજવું હોય એને પણ એમ થાય. માટે દૂધની ગાય લાત મારે છે એને સહન કરવી એ તો સત્સંગની સમજણ હોય જ, પણ લાત મારતી દૂધની ગાયે પણ થોડું વિચારવું જોઈએ કે મને ભગવાને ગાયની રચના કરી છે, મને માતા કીધી છે, કહેતા હું એક સત્સંગી છું, સત્સંગનો એક અંગ છું. સત્સંગી કેવો હોય, કેવો હોય? એના દૈહિક સ્વભાવ જ્યાં ત્યાં ઝડકે નહીં, પોતાના દૈહિક સ્વભાવને સમાવી દે, સમાવી દે. સત્સંગી ગમે તેમ ના વર્તે, ગમે તેમ ના બોલે, સત્સંગીનું એ લક્ષણ જ નથી. હજુ એ ગુણબુદ્ધિવાળો છે, ગમે તે લેંગ્વેજ ગમે ત્યાં બોલી જાય, ગમે તેમ વર્તી લે, એ કંઈ સત્સંગીની રીત નથી. સંતની રીત તો છે જ નહીં, સત્સંગીની નથી તો સાધુની, તો જો સાધુ એ પ્રમાણે વર્તે ને તો સત્સંગીની જ ગણતરી નથી થતી, સાધુની ક્યાંથી થાય? સત્સંગી એટલે સંતો આવી જ ગયા ભેડા, અમે તો ભેડા જ આવી ગયા, એમાં જુદા નથી. એવું ના માનશો કે ભાઈ સંતને જુદા એટલે સંતને બધું, ના, સત્સંગી પહેલાં થવું પડે પછી સંત થવાય. તો દૂધની ગાય આપણે હોઈએ, સત્સંગ માટે સેવા કરીએ છીએ રાતને દિવસ, તો આપણા સ્વભાવ કોઈને સહન કરવા પડે એવું શા માટે? ક્યારેય આપણે એકાંતમાં બેહીને વિચાર્યું કે મારા સ્વભાવ સત્સંગમાં કેટલાને સહન કરવા પડે છે? કોઈ દિવસ એવું વિચારે ને તો ખબર પડે. અને જાજુ આવે કોને વિચારવાનું હોય કે જેને સત્સંગની અંદર જે જાય છે, સત્સંગના સમુદાયમાં જે રહ્યા છે અને થોડીક જેની ગણતરી થાય છે ને, એને ખાસ વિચારવાનું કે મારા સ્વભાવથી આ સત્સંગને કંઈ સહન તો નથી કરવું પડતું, નથી કરવું પડતું. અને આવા દૈહિક સ્વભાવો ઘણી વખત આપણે સારા હોઈએ તો એ ગણા હોય. માટે બે બાજુના પક્ષે સમજવું, એક તો દૂધની ગાયોએ લાતો ઓછી કરવી, બહુ લાતો મારી. આપણના પગ, આપણા દૂધની ગાયના પગ બાંધવા કોણ આવે? આપણે તો હમજનથી જાતે પગ બાંધવાના, પોતે વિચારવાના કે મને બધાના સ્વભાવ દેખાય છે, મારો કોઈ સ્વભાવ જ નહીં હોય, મને બધાનો સ્વભાવ દેખાય છે, હું સારો છું તો મને બધાનો મારો કોઈ સ્વભાવ હશે કે નહીં હોય? પૂછવું પડે, જાણવું પડે, જાણીને પછી એમાંથી પાછા વળવું પડે. આપણા દૈહિક સ્વભાવો કોઈ ભગવાનના ભક્તો પીધે રાખે, દૂધની ગાય જાણીને લાત ખાધે રાખે, એમાં આપણું કંઈ સારું નથી, આપણું હિત જ નથી, એમાં હિત જ નથી. ગોરી ગાય, એકદમ સરસ ડાઈ ગાય, એની આ સત્સંગમાં કિંમત છે. લાત મારવા વાળો છે ને, શ્રીજી મહારાજને ગમતો નથી. મચ્છિયાઓના ફઈબાનો શું સ્વભાવ હતો? મચ્છિયાઓના ફઈબામાં હમણાં જ મેં દ્રષ્ટાંત, બધું જ બરાબર હતું, પણ આ વડકું ભરવાનો સ્વભાવ, ઘણાને બોલવાનો સ્વભાવ એવો હોય, ઘણાને રિહાવાનો સ્વભાવ એવો હોય. સત્સંગમાં હોય બહુ હારા પણ રિહાય, રિસાઈ જાય. રિસામનો સ્વભાવ એ કંઈ આપણો સત્સંગીનો હોય? આપણે તો હાથ જોડવાવાળા, દાસ થવાવાળા, આપણો હાનો રિસામનો સ્વભાવ? આપણે હા ના બોલા, આપણે શા માટે કોઈની ટીકા ટીપણી? આવો વિચાર, આ બધા દૈહિક સ્વભાવના છે. દૈહિક સ્વભાવ હંમેશા આપણા જે ગુણના વખાણ થાય છે એની સામે, આપણા દૈહિક સ્વભાવનું જો આપણને સંશોધન ન હોય તો દૈહિક સ્વભાવનો વધારો વિશેષ થાય છે મુમુક્ષુમાં. કારણ કે આપણી અંદર જે ગુણ છે, સત્સંગ તો હંમેશા ગુણને બિરદાવવાનો છે કે બહુ સારું તપ કરો છો, બહુ સારું ભજન કરો છો, બહુ સારી કથા કરો છો, બહુ સારું આ કરો છો, એને જ બિરદાવશે. સત્સંગનો દ્રષ્ટિકોણ ગુણમય છે. સત્સંગની દ્રષ્ટિ ગુણને જોવે છે અને એ ગુણને જોતા જોતા
આપણે જો મારકના વધારે થતા જઈએ, કોકને ભેટીએ ચડાવીએ અને કોકને લાતે મારીએ તો શ્રીજી મહારાજ રાજી નહીં થાય. માટે દૂજની ગાયો કહેતા જે સત્સંગના માર્ગે આગળ વધ્યા છે ને, થોડા 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 એવા ભગવાનના ભક્તો પોતાના દૈહિક સ્વભાવને રોજ ટાળે, વિચારપૂર્વક ટાળે, પીતા શીખીએ પોતાના સ્વભાવને, બીજાના સ્વભાવને પીતા શીખીએ અને પોતાના સ્વભાવને ડાબતા શીખીએ. બીજાના સ્વભાવને પી જવો અને પોતાના સ્વભાવને ડાબી દેવો. બોલો, લિસ્ટ કરજો ભગવાનના ભક્તો બધાએ. તમને એટલું લેસન આપું છું, આ કથા રોજ સાંભળો છો ને, લિસ્ટ મગાવતો નથી, તમારી પાસે જ રાખજો. પોતાના દૈહિક સ્વભાવને ગોતો કે મારી અંદર કયા કયા દૈહિક સ્વભાવો છે. એ દૈહિક સ્વભાવ કે જે મને સત્સંગમાં મેચ ના થવા દે એવા કયા છે, મને મારા આત્માને નુકસાન કરે એવા કયા દૈહિક સ્વભાવો છે, ગોતો. ગોતીને એનું લિસ્ટ કરો. લિસ્ટ કરીને એને ટાળવા માટે કટિબદ્ધ થાવ. નવું વર્ષ આવે છે, તે નવા વર્ષે ભગવાનને અન્નકૂટ ધરાવી દીધો અને સરસ મજાના કપડાં પહેરી દીધા અને હવારની અંદર આવી ગયા અને ભગવાનને સંતોના દર્શન કરી લીધા અને જ્યાં જ્યાં નજીક મંદિર હોય ત્યાં જઈ આવ્યા, ગુરુજીને સંતોને ફોનમાં હેપી ન્યુ યર કહી દીધું, એવા નવા વર્ષ તો બહુ જતા રહ્યા. પણ કાંઈક એવું નવું વર્ષ કરીએ કે જેમાં મહારાજને ગમે એવા સ્વભાવ થાય, આપણને આમ લાગે કે આ સાલમાં આટલા દૈહિક સ્વભાવનો ભૂકો બોલી ગયો, આવતા વર્ષ સુધીમાં આટલા બેનો વાત આવે, એ વર્ષ પૂરું થાય ને આમ તમારી ટીક લાગે ને કે આ ગયો એમ કરતા 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 બધાય નીકળી જાય ને ત્યારે ભગવાન રાજી થાય. માટે દૈહિક સ્વભાવને ગોતવા, એ દૈહિક સ્વભાવ બહુ અઘરા છે, કારણ કે એમાં બધા ગુણ માનીને જ બેઠા હોય. હું જે કરું બરાબર, હું બોલું બરાબર, હું જેમ ચાલું એ બરાબર, હું જે વિચારું એ બરાબર, બધા દૈહિક સ્વભાવો છે, એને કાઢી નાખવાના. એનાથી નુકસાન શું થાય છે, કેટલાય ભગવાનના મોટા મોટા ભક્તો હોય, કોઈ મોટા એવા ભગવાનના એકાંતિક સંત હોય, એને આપણા દૈહિક સ્વભાવે આપણા પી જતા હોય, એમાં આપણું કંઈ સારું નથી, એ પી જાય છે. એમાં દૂજની ગાય લાત મારે અને લાતને સહન કરી લે છે જે સત્સંગી, તો સારું નથી ઓલી ગાય માટે, એની માટે ભૂંડું જ છે. પણ સમજણ એવી રાખવાની, કોઈ દૂધની ગાય હોય ને લાત મારે તો લાત ખાવી, પણ સામે એને ડફણું મારવું નહીં, એમ કહે છે. લો, સત્સંગી સાથે એવું હેત રાખવું, સમજવું કે મારકની છે થોડી, પણ છે તો કોણ, ગાય છે. આ પોઠશાળાનો પોઠિયો નહીં, વર્તમાનમાં જેને ખામી છે ને તો પોઠશાળાનો પોઠિયો છે. અને પોઠિયો તો મોઢું હુજાડી જ દે, દૂધેય ના દે ને લાત મારી મારીને મોઢું હુજાડ દે, એટલે એની ભેગા તો કામ જ નથી. પણ પંચવર્તમાને યુક્ત છે અને દૈહિક સ્વભાવ છે તો સમજવાનું કે મારકની ગાય છે, કંઈ વાંધો નહીં, દૂધ દે છે, પગ બાંધીને ધીરે ધીરે દૂધ કાઢી લેવું અને દૂર જતું રહેવું, એટલે મારે ઓછું. જો ભક્ત સાથે ઈર્ષા જ જામી તો તે ટલી નિશ્ચય માહી ખામી. જેટલી ભગવાનના ભક્ત સાથે ઈર્ષા થાય એટલી નિશ્ચયમાં ખામી થાય, એવું કહે છે. આ તો હીરો ચૂસી પુત્ર કદી મરેય, પિતા ન હીરો કદી નાખી દેય. હીરો ચૂસે અને દીકરો મરી ગયો હોય તો હીરો બાપ નાખી દે નહીં, કરોડોનો હીરો તો હંગરી જ રાખે, દીકરાને બાળી આવે. એમ કે છે, ભક્ત સાથે ઈર્ષા જેને થઈ એને ભગવાનના નિશ્ચયની અંદર જ ખામી છે, એને જ ઈર્ષા થાય. જેને ભગવાનના ભક્ત સાથે ઈર્ષા થાય છે એને ભગવાનના નિશ્ચયમાં ખામી છે. બાકી ઈર્ષા શા માટે થાય, ઈર્ષા થવાનું કારણ શું? ઈર્ષા થવાનું કારણ, ઈર્ષા થયા પછી દૈહિક સ્વભાવ ઝડકે છે. કોઈક ભગવાનના ભક્ત સત્સંગની અંદર વિશેષ દેખાય એટલે તરત બીજાને ગમે નહીં. આજે બહુ સરસ એક કોઈકનું પ્રવચન, એક હિન્દી ભાષી કોઈ હતા પણ એને સારું દ્રષ્ટાંત દીધું, મને ગમ્યું, યાદ રહી ગયું. એને એવો પ્રશ્ન પૂછ્યો છે કે હાથી ગામડાઓની અંદર નીકળતા ને, પહેલાં હાથી આવે ને, પેલા મહાવતો લઈને એક હાથી, તો બધા ગામડાની અંદર એમ કે ગણપતિ આવે, ગણપતિ એમ, એટલે હજારો લોકો આમ ગામડાના બધા હાથ જોડે, લાડવા ધરે ને પૈસા આપે, હાથીમાં ગણપતિ જોવે. પણ ગામના લોકો બધાએ હાથ જોડે હાથીના આગળ, પણ હાથીની પાછળ
ગામના કૂતરા ભસે, મનુષ્ય બધા હાથ જોડે છે ગણપતિ જોઈને, તો ગામના કૂતરા ભસે. એક સંન્યાસી કોઈ વાત કરતા હતા, તો કે ગામના કૂતરા ભસવાનું કારણ શું? એટલે કે આપણે હવે કૂતરા તો આપણી ભાષા સમજતા નથી, કૂતરાને બાકી આપણે પૂછત કે ભાઈ તું કેમ ભસે છે, પણ કદાચ માની લો કે એમને આપણી વાચા આવડે અથવા આપણને એ લોકોની ભાષાની ખબર પડે ને આપણે પૂછીએ કે તમે લોકો ભસો છો એનું કારણ શું? કારણ કે તમે હાથી જેટલા નથી, હાથી કેવડો મોટો, તમે હાવ એની આગળ બચુડિયા જેવા લાગો. હવે હાથી જેટલી તમારામાં તાકાત નથી, તમે કદાચ ભસો ને તમને કંઈ ખોટું લાગે, તમારે સમાન કૂતરું હોય તો કૂતરા સામે ભસો તો બરાબર છે, પણ આવડા મોટા હાથી યારે તમારે શું મતલબ છે? તો એ કૂતરાનો જવાબ જો તમે પૂછો તો એટલો જ હોય કે એ અમારા જેવું પ્રાણી નથી, અમને ગામમાં ક્યાંય નડવા આવવાનું નથી, પણ અમને પ્રોબ્લેમ એનો છે કે આ હજાર માણસ એને હાથ જોડીને ઊભા છે. ભસવાનું કારણ તો આટલું છે, જેની સ્તુતિ ચાલુ થાય, જેના વખાણ ચાલુ થાય, જેની સામે હજારો માણસ હાથ જોડીને ઊભા રહે, એટલે ઈર્ષાખોર શું કરે? એની નિંદા કરે, ભસે. ભગવાનના ભક્ત પ્રત્યે ઈર્ષા ક્યારે થાય છે કોઈ વિચારે તો ખરા? ઈર્ષા તો ટાળવી કેટલી કઠિન છે. આનંદાનંદ સ્વામી કહે છે વચનામૃતમાં, મહારાજ ઈર્ષા તો રહે છે, ઈર્ષા તો રહે છે એમ આનંદાનંદ સ્વામી કહે છે. તો આનંદાનંદ સ્વામી તો કંઈ એવા નહોતા ને કે સામાન્ય કક્ષાના, ઈર્ષા તો રહે છે. મહારાજ કે નારાજીને તુમરું જેવી કરવી. અને અહીં આગળ તો એમ કે છે જેને ઈર્ષા આવે છે એને નિશ્ચય જ નથી ભગવાનનો. કારણ એ છે કોઈ ભગવાનના ભક્તના વખાણ થાય છે સેવા બાબતમાં, એને સમર્પણ કર્યું હોય એ બાબતમાં, એને કોઈ પણ પ્રકારનું કંઈક એવું કર્યું છે ને એના કારણે સત્સંગ એને બિરદાવે છે, સંત એને બિરદાવે છે, સદગુરુ એને બિરદાવે છે, કોઈ મુમુક્ષુ છે એને બિરદાવે છે, ત્યારે ઈર્ષા ન થવી જોઈએ. એમ વિચારવું જોઈએ કે મારા મહારાજનું કાર્ય કેવું છે, મારા મહારાજ કેવડા મોટા છે. જો તો ખરા આ સત્સંગની અંદર હજુ 5 વર્ષથી છે, પણ એના દ્વારા મહારાજ કેવું કામ કરાવે છે, આના દ્વારા કેવી મહારાજ સેવા કરાવે છે. કોઈ 5 વર્ષથી સત્સંગમાં આવ્યો અને એને બીજા 25 સત્સંગી નવા કરી દીધા, અને આપણે 25 વર્ષથી સત્સંગમાં હોઈએ, એકેય સત્સંગી ના કરી શક્યા હોઈએ, ઓલો 5 વર્ષથી આવીને 25 નવા સત્સંગી શ્રીજી મહારાજના કર્યા, તો એને બિરદાવવામાં આવ્યો અને આપણે 25 વર્ષથી છીએ, આપણે એક પણ સત્સંગી નથી કરી શક્યા અને ઓલાને બિરદાવવામાં આવ્યો. અને કદાચ આપણે જો આપણા સ્વભાવને ટાળેલો ન હોય, દેહ ભાવને, તો ઈર્ષા ભાવ તરત આવે, હામના સ્પીડમાં દોડે છે, જોવા આવે શું થાય. કેમ એવો વિચાર? કેમ એ સ્પીડમાં દોડે છે એવો વિચાર? કેમ એવો વિચાર કેમ નહીં? પુરુષોત્તમ નારાયણની કેટલી બધી કૃપા, મહારાજનો કેટલો પ્રતાપ. 5 વર્ષથી હરિભગત થયેલો અને 25 પરિવારોને મહારાજના કર્યા, કેવો મહારાજનો પ્રતાપ છે, કેવો સદગુરુઓનો પ્રતાપ છે, કેવો સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રતાપ છે. અને કેવું એ પાત્ર હશે કે 5 વર્ષમાં તો એને આટલું બધો સત્સંગને ઝીલી લીધો કે બીજા 25 પરિવાર નવા કરી દીધા. વાહ વાહ, વંદન કરવા યોગ્ય છે, દર્શન કરવા યોગ્ય છે. આવો ભાવ કેમ ન થાય? આવો ભાવ થવો બહુ જરૂરી છે. જેને ભગવાનને રાજી કરવા છે ને, વર્ષને ભૂલી જાઓ. જેને ભગવાનને રાજી કરવા છે ને, ઉંમરને ભૂલી જાઓ. જેને ભગવાનને રાજી કરવા છે ને, આશ્રમને પણ ભૂલી જાઓ. ત્યાગ આશ્રમ મારો છે કે ગૃહસ્થાશ્રમ છે ભૂલી જાઓ. જેને ભગવાનને રાજી કરવા છે ને, બાઈ કે ભાઈ છું ભૂલી જાઓ. જેને ભગવાનને રાજી કરવા છે ને, એને આ યુવાન છે કે છોકરો છે ભૂલી જાઓ. તો જ ઈર્ષા બાકી થયા વિના રહે જ નહીં. એકના વખાણ થાય એટલે બીજાને તરત જ થાય. ક્યાં સિક્કો માર્યો છે? કોનું રહ્યું છે આ પૃથ્વી પર નામ તે આપણું રહેવાનું છે? ઈર્ષા તો જ થાય છે. ઈર્ષા કોના પ્રત્યે થાય? જે ખૂનામાં બેઠો રહે એના પ્રત્યે કોઈ ઈર્ષા થાય? ના થાય. પણ જે રોજ સેવાને સમર્પણ કરતો હોય, જેનું નામ વારે વારે જીભ પર આવતું હોય ભગવાનના સંતો ભક્તોને, એટલે તરત એના પ્રત્યે ઈર્ષા થાય. અને ઈર્ષા થાય ને એટલે ઈર્ષાનું સીધું સ્વરૂપ આ છે, ગુણની અંદર અવગુણ બતાવે. હા બધું છે પણ તોય આમ છે, આ નામ ઈર્ષા. ભગવાન કે એનાથી દૂર રહેવું, આ ભગવાનના ભક્તની અંદર પ્રીતિ રસે યુક્ત તો થાય. આ બધું ટળે તો રસયુક્ત. મહારાજ કે
કુભાવ ન થાય એ જ રસ સહિતની પ્રીતિ કહેવાય, એને રસવાળી પ્રીતિ કહેવાય, સત્સંગની પ્રીતિ કહેવાય. દેવ જેવી ભાવના રાખીને જે જે સેવા કરવામાં આવે તેમાં અધિક સ્નેહ વધે છે. દેવની જેમ ભગવાનના ભક્તની સેવા કરે. કાર્યાનીમાં વીરદાસ પટેલ હતા, તે ગામના પટેલ હતા. એકવાર નદીએ નાહવા ગયા ત્યારે ગામનો કોઈ માણસ ત્યાં આગળ આવ્યો. પટેલ નાહવા ગયેલા, વીરદાસ પટેલ સત્સંગી, એ નાહવા ગયા તો પેલો ગામનો માણસ હતો ને એ પેલો ખારાથી પહેલાં નાહતા, સાબુ નહીં ને ખારો, એનાથી નાહી એટલે કચરો બધો નીકળી જાય શરીરમાંથી. તો ભગત ઘસતા હતા ત્યાં, ઓલો માણસ આવ્યો, એને ખબર કે આ ભગવાનના બહુ પાકા ભગત, કે લાવો હું તમને ખારો ચોળી નવડાવી દઉં. તેને નવડાવવા લાગ્યો ત્યારે વીરદાસ ભગત કે તું મને ભગત જાણીને નવરાવે છે કે પટેલ જાણીને નવરાવે છે? હું જાણીને નવડાવે છે, મને પટેલ જાણીને નવડાવે છે કે ભગત જાણીને નવડાવે છે? ત્યારે ઓલો કે ભગત જાણીને નવરાવું છું, પટેલ જાણીને નથી નવરાવતો તમને. અને ત્યારે અંતકાળે પેલો જે નવરાવવાળો હતો એને તેડવા માટે મહારાજ આવ્યા. અને મહારાજ કે તે મારા ભગત વીરદાસને એકવાર ખારો ચોળીને નવડાવ્યા હતા ને એના પુણ્ય કરીને હું તને લેવા આવ્યો છું. બોલો, આ ભગવાનના ભક્તની સેવા કરવાથી તો આટલું ફળ થાય. દેવ જેવી, શ્રીજી મહારાજ કે ભગવાનના ભક્તમાં દેવ જેવી ભાવના રાખીને જે જે સેવા કરવામાં આવે તેમાં અધિક સ્નેહ વધે છે. હેત તો જ વધે ને, હેત તો જ વધે, નહીં તો વધે નહીં. માયિક ભાવ તરત જ ઘટી જાય છે, માયિક ભાવ તરત ઉડી જાય. ભગવાનના ભક્તને જ્યારે એવી રીતે જોવે ને ત્યારે માયિક ભાવ ઉડી જાય, ઉડી જાય. અમે સાધુ છીએ તોય તમે ગૃહસ્થ આશ્રમની અંદર રહેલા ભગવાનના ભક્તો હોય, આજે પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા આટલા સંત હોય તો પણ કેવી ભાવના ભક્ત પ્રત્યે રાખે? આપણે તો એમાં હોય પણ એ કેવી સામે ભાવના રાખે છે કે કેવડા મોટા ભગત, આવું થાય નહીં. આ સત્સંગની અંદર આને પોતાનું જીવિતવ્ય સત્સંગને અર્થે કરી રાખ્યું છે. કેટલું મોટું પોતાના હૃદયમાં એ વજન રાખે છે ભગવાનના એવા ભક્તોનું, કેટલું વજન રાખે છે. માટે ભગવાનના ભક્તોનું વજન રાખવું, ભજન તો કરવું પણ ભગવાનના ભક્તોનું વજન રાખવું. નાનો કે મોટો એવું બધું ના જોવું, ભગવાનનો ભક્ત છે બસ, ભગવાનનો ભક્ત છે. એનું વજન જેને હશે ને ભગવાન એની પર બહુ રાજી થશે. ભગવાનના ભક્તનું વજન રાખવું, બીજું બધું ના જોયા કરવું, કયો આશ્રમને કેટલી ઉંમરને કેટલા વર્ષને એ બધું બહુ ના જોવું. ભગવાનના ભક્ત છે ને, ભક્ત હૃદયના છે, બસ એનું વજન રાખીએ. એનું જો વજન રાખીશું તો કામ આપણું મોટું થઈ જશે, નહીં તો કાંઈ ખબર ના પડે. ગુણાદિતાનંદ સ્વામીનું હમણાં જ ચરિત્ર આ શનિવારે જે કથા કરી હતી, બે ત્રણ દિવસમાં આવશે ઓનલાઈન સાંભળજો. ગુણાદિતાનંદ સ્વામી ક્યાં સંપ્રદાયની અંદર બહુ મોટા સાધુ તરીકે ગણાતા, નાના ને ગવૈયા સાધુ તરીકે ગણાતા સ્વામી. તો એને જો કોઈ નાના જ જાણ્યા હોત, તો સ્વામીને જો નાના જ જાણ્યા હોત તો મહારાજ તો વારે વારે કહેતા, મહારાજ બહુ વખત કહેતા કે આ નિર્ગુણાનંદ છે ને એ તો અમારા ધામમાં ગયા પછી જોજો, અમારા ધામમાં ગયા પછી જોજો, મહારાજ બહુ વખત કહેતા. ત્યારે ઘણાને એ પ્રકારના ચરિત્ર છે, ઘણાને ઈર્ષા થતી કે મહારાજ આમ કેમ કહે છે, મહારાજ આમ કેમ કહે છે, હજુ હમણાં જ આનું આટલું બધું મહારાજ કેમ કહે છે. અને જ્યારે મહારાજ સ્વધામ સીધાવ્યા એવી મહારાજે લીલા કરી, ત્યાર પછીના ઇતિહાસો આપણે જાણીએ છીએ કે આ પૃથ્વી પર કેવું થયું છે, સ્વામી દ્વારા કેટલો સત્સંગ વધ્યો છે અને આજે સોનાના શિખરો જોઈ લો. શ્રીજી મહારાજ ને આ બગીચાની અંદર કોણ, ક્યારે, ક્યાં, કેવી રીતે કેટલો મહાન મુક્તાત્મા જન્મે, પ્રગટ થાય એની કોઈ એના માટેનું માપદંડ જ નથી. એની માટે કોઈ આશ્રમનું માપદંડ નથી, એની માટે પુરુષ કે સ્ત્રીનું શરીર એવું કોઈ માપદંડ નથી, એની માટે 2 વર્ષ કે 5 વર્ષ એવું કોઈ માપદંડ જ નથી. બધા જ માપદંડ માણસે પોતાની બુદ્ધિમાંથી ઊભા કરેલા છે, બાકી ભગવાનના મુક્ત માટેનું કોઈ માપદંડ નથી, મપાય એવું જ નથી. કેવી રીતે નક્કી થાય? માટે ભગવાનના ભક્તની અંદર અપાર હેત રાખો, દિવ્ય ભાવ રાખો, એનું વજન રાખો. સામાન્ય ન હોય, જે ભગવાનના માર્ગે હાલતા હોય ને સામાન્ય ના હોય, સામાન્ય ના હોય. ભલે કદાચ એની અંદર કોઈ આવેગ દેખાતો હોય,
તો પણ એ સામાન્ય નથી. આટલો દ્રષ્ટિકોણ તો ભગવાનના ભક્તએ જે મોક્ષના માર્ગે ચાલેલો છે એને હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. સ્વામી અને મોટા મોટા પુરુષો બધાએ આમ જ વાત કરીને ગયા છે. આપણે એનાથી બીજો રસ્તો લેશું તો ક્યારેય પાર નહીં પડીએ, આમ જ કરીએ તો જ પાર પડાય. માટે દૈહિક સ્વભાવ બાદું બહુ જોવું નહીં, ભગવાનના ભક્તની સાથે દૂધમાં સાકર ભળે ને એમ ભળી જવું. બાળકની જે માતા અને પિતા હોય છે તે બાળકોની ઘણી સેવા કરે છે, રાત દિવસ એના મળ મૂત્રને ધોવે છે, તેમાં ક્યારેય અભાવ આવતો નથી. આવે છે? ગમે એટલું ધોવે મળ મૂત્ર બાળકનું, ડાયપર ગમે એટલા બદલવા પડે, પણ અભાવ આવતો નથી. અહીં નાના નાના બાળકો લઈને ભગવાનના ભક્તો આવે ને, એ મોઢામાંથી લાડ પડતી હોય, નાના બાળકો હોય એટલે એમ જ હોય ને, લાડ પડે ને ઘડીક કોઈ વખત તો બગાડી નાખ્યું હોય. બોલો, આવું થાય? નાના છોકરાને ઉછેરવાના છે તો એમ જ ઉછરે ને. સારું છે અહીં મોટા થઈને સાદુ થવા આવે, બાકી જો નાનપણથી એવું હોત કે જેને સાદુ કરવાના એને 3 વર્ષથી સંતો જ ઉછેરે, ઓહો તો તો ઉપાધિ થઈ જાય. હા, અમે તો જોઈએ ને વૈરાગ થાય, જોઈએ ને વૈરાગ થાય કે ઓહો આ તો બહુ અઘરું છે કામ, બહુ કપરું કામ તમે કરો છો, જોબો કરો છો, બિઝનેસ કરો છો, છોકરાને આવી રીતે નાના હોય ત્યાંથી મોટા કરો છો, એના લગ્ન પ્રસંગો કરો છો, કેટલી કઠણ જવાબદારી તમે નિભાવો છો, જબરજસ્ત કઠણ કહેવાય. આટલી બધી કઠણ જવાબદારી વચ્ચે તમે ભગવાન ભજો છો ને, એ તો ઘણી વખત એવું લાગે કે અમારી સમજણ કરતાં તમારી સમજણ મોટી છે. ખરેખર સમજણ મોટી છે તમારી, તમારી સેવાય મોટી કહેવાય, તમારો વૈરાગ્ય મોટો કહેવાય. બહુ અઘરું છે. કેવી રીતે થાય? હું તો કલ્પના કરું ઘણી વખત, આ છોકરાઓના લઈને હરિભક્તોને જો મને કલ્પના થાય કે કેવી રીતે થતું હશે આટલું કઠણ કામ, ને આની અંદર પાછું સાધુમાં હેત રાખવાનું, ભગવાનમાં હેત રાખવાનું, સત્સંગ માટે સેવા કરવાની, સાધુના સત્સંગના ધક્કા ખાવાના, આ કેવી રીતે થાય ગૃહસ્થ આશ્રમમાં? એટલે તમે બહુ સમજ્યા હો તો જ થાય, નહીં તો ના થાય. એ વાત તો નક્કી જ છે. ભલે તમને કેવું ઘટે એટલું કહી દઈએ, પણ ખરેખર અઘરી વસ્તુ છે. મને તો ભય જ લાગે કે આ તો થાય જ નહીં, અશક્ય લાગે છે એમ. આ બહુ અશક્ય વસ્તુ છે કે ત્યાં રહેવું અને ભગવાનને સાધુમાં હેત રાખવું, બહુ અઘરું છે. તમે રાખ્યું છે એ તમારી શક્તિને સમજણને ધન્યવાદ છે. અમારી અંદર નહોતી એટલે અમે આ બાજુ આવતા રહ્યા. તમે ત્યાં રહ્યા થકા રાખો છે, સારું છે. દેવ જેવી ભાવના રાખવી, હરિભગતમાં છે, હા સાધુમાં નહીં, હરિભગતમાં. સાધુમાં તો રાખવાની જ છે. બાળકની જે માતા જેમ પેલું મળમૂત્ર ધોવે, ક્યારે અભાવ આવતો નથી. માણસ જેમ રોજ પોતાના શરીરના મળને ધોવે છે, છતાં એને પોતાના શરીરનો ક્યારેય અભાવ આવતો નથી, ક્યારેય નથી આવતો. બોલો, રોજ હવારમાં ઉઠીને વિષ્ઠા ચૂથાવે, દિવસમાં 4 વખત વિષ્ઠા ચૂથાવે ના શરીર, તોય પણ કોઈને શરીરનો અભાવ આવતો નથી. બાથરૂમમાં રૂમાલ મૂકીને નહીં આવીએ બીજું હું, પણ એનો અભાવ આવે કે સારું ભૂંડું છે, ભૂંડું છે, અને આટલું સારું સારું ખવડાવીએ છે તોય આવું કરે છે. જાવ આવે તો ખાવું જ નથી. ગઈકાલ રાત્રે ભજીયા ખાધા, ત્યારે 3 વખત નાવા જવું પડ્યું ને, ખાવા જ નથી આવે કોઈ દી. એવું થાય છે? દવા લઈને ખાઈ લઈએ, દવા લઈને ખાઈ લઈએ, નાતા નાતા કે વાંધો નહીં આવે બનાવો, થોડા વહેલા બનાવજો, રાત્રે ના બનાવતા દિવસે બનાવી દેજો, કોઈ દિવસ આ શરીરનો અભાવ આવતો નથી. આ શરીરનો જેટલો અભાવ નથી આવતો ને એટલું જ હેત, એનાથી એક દોરોય વધારે નહીં, એટલું જ હેત જેને સત્સંગ ઉપર થઈ જાય ને, આ છતે દેહ ધામ અનુભવાય. આમાં જેટલું હેત છે એટલું હેત ભગવાનના સંતો ભક્તો પર થઈ જાય, કામ પૂરું થઈ ગયું. આનો કોઈ અભાવ આ વિષ્ટામાં હાથ નખાવે છે? બોલો, કોઈ સંતો ભક્તો આપણને નખાવે છે? કોઈ નખાવે છે? એના જેટલું ભૂંડું કામ તો આપણને કોઈ કરાવતું જ નથી. આ જેટલું ભૂંડું કરાવે છે, એના જેટલું ભૂંડું કામ આ પૃથ્વી પર કોઈ નથી કરાવતું આપણું. એને આપણી શું ક્રેડિટ રાખી? એને આપણા શું વખાણ કર્યા? એને શું આપણી પદવી રાખી? ગમે એવો મોટો, ગમે એવો મોટો આપણને આખો દુનિયા ગમે એવું કે, પણ આ શરીર આપણી પાસે શું કરાવે? એ તો મળમૂત્રમાં જ હાથ નખાવે ને, આ શરીર તો એ જ કરાવે ને. એને આપણી ક્રેડિટ શું કરી? તમે વિચારો,
આ છે ને શરીરે જે શબ્દ મારે જાહેરમાં ના બોલાય એની પર પ્રતિબંધ છે, એવું કામ આ શરીર આપણી પાસે રોજ કરાવે છે, એવું કરાવે છે. બોલો, રોજ એવું કામ કરાવે છે. પણ કોઈ દિવસ 24 કલાકમાં એક વખત આનો અભાવ આવતો હોય તો કહો? આનો અભાવ જ નથી આવતો. રોગોનું ઘર બનાવી દીધું છે આ શરીર, તો એ અભાવ જ નથી આવતો. કેવું ખતરનાક છે, બોલો, કેવું ખતરનાક હેત આની યારે થઈ ગયું છે આપણને. હું કે તમે કોઈ બાકાત નથી, આપણે કેવું હેત થઈ ગયું છે. વિષયનો પ્રસંગ છે, દરેકને લાગુ પડે છે, સમજવું જોઈએ આપણે, વિચારવું તો જોઈએ કે આવું હેત મને આમાં થઈ ગયું છે, આટલું હેત મને ભગવાનમાં કે સત્પુરુષમાં કે સંત કે ભક્તમાં ખરું ખરું? એનો તો ખાલી થોડોક દૈહિક સ્વભાવ હોય, બોલી નાખવાનો, ઊંઘી નાખવાનો, એટલો સ્વભાવ જ હોય ને. પણ આટલું ભૂંડું તો ના જ હોય. મને કદાચ કોઈ કેવું કે તું મૂરખ છો, તો મૂરખ સુધી જાય. ભગવાનનો ભગત એમ કે તું અક્કલ વિનાનો છો, મૂરખ છો, આટલું કહેશે ભગવાનનો ભગત. તમારામાં વૈરાગ નથી, જ્ઞાન નથી, આ નથી, ઓલું નથી, એમ કહેશે. પણ આ વિષ્ટા જેટલું, આ શરીર જેટલી વિષ્ટામાં હાથ નખાવે, એટલું તો ભૂંડો મને નહીં જ કરે, કરશે તોય. ભગવાનનો ભગત એટલા ભૂંડા તો મને નહીં જ જોવે. આ તો જોવે નહીં, કરાવે. બોલો, તોય પણ આમાંથી હેત મટતું નથી. આવું શરીર છે, આની પર તો PhD કરો તો ઓછી પડે એવું છે. આ કેટલું સરસ ભગવાને દ્રષ્ટાંત દઈ દીધું. તે જીવને દેહ પર સદા ભાવ રહે છે. શા માટે? કારણ કે દેહ તે આત્મા નથી, અનાત્મા છે, છતાં તે આત્મા માની લીધો છે, તેથી જીવને દેહ પર સદા ભાવ રહે છે. દેહના અભાવ આવતો નથી. જો શરીરમાં પોતાપણું ન હોય તો હેતુ મનાય નહીં. આત્મા શરીરને પોતાની સાથે એક રસ થયેલું માને છે, તેથી જ આત્મા શરીરને પોતાનો હેતુ જાણે છે. તે કારણથી જ જીવને શરીરનો અભાવ આવતો નથી. અભાવ તો પોતાના શરીરનો કરવાનો છે. એક જ વસ્તુ એવી છે જેનો અભાવ કરવા જેવો છે. આનો અભાવ જો થઈ જાય ને તો બાજી જીતી જવાય. આપણે અભાવ, ભગવાનના સંતો ભક્તો સત્સંગ એ બધાનો અભાવ, આનો તો અભાવ કોઈ દી વિચારતા જ નથી. આના અભાવ વિશેનો વિચાર નહીં, નાના અભાવ બાજુનું કંઈ જોવાનું નહીં. અભાવ તો આનો કરવાનો છે, શરીરનો અભાવ કરવાનો છે. સૃષ્ટિની રચના માટે પરમેશ્વરે સૌને માયાના સ્નેહ બંધનથી બાંધી દીધા છે. માયાને એવી વજ્રસાર કરી છે, તે કોઈ દિવસ છોડાવી પણ છૂટતી નથી. એવી માયા શરીરમાં કરી આપી છે ભગવાને કે આને છોડવી હોય તો છૂટી શકે એવી નથી. એસી માયા હરિ સંત મે હોવે, જો વિચારી મૂલ નિજ જોવે, નિજ મૂલ હેત નહીં એહી, ભાગ્યવંત જન દેખત તેહી. જો પોતાનું મૂળ સ્વરૂપ વિચારે કે હું આત્મા છું, તો તેવી માયા સ્નેહનું બંધન શ્રીહરિ અને સંતમાં થાય. દેહમાં હેત છે તે પોતાનું મૂળભૂત હેત નથી, જે કોઈ ભાગ્યશાળીને જ દેખાય છે. હેત જેવું દેહમાં છે એવું સંત અને ભક્તમાં એને જ થાય કે જે પોતાનું સ્વરૂપ વિચારે કે હું તો આત્મા છું, આત્મા છું. એને ભગવાનને સંતમાં એવું હેત થાય. અહીંથી દોરડા તોડવાના છે અને એ દોરડાઓ ભગવાન, સંત અને ભક્તમાં બાંધવાના છે. આવું હેત જેને થાય, દેહ કરતાં પણ વધારે પ્રીતિ ભગવાનને ભગવાનના સંત ભક્તમાં થઈ જાય. આવા ભક્તો નથી એમની છે, આવા ભગવાનના ભક્તો છે જેને પોતાના દેહ કરતાં પણ સંતમાં વધારે પ્રીતિ છે, ભક્તમાં વધારે પ્રીતિ છે. પૂર્વે પણ હતા, વર્તમાન કાળે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે, છે. આ સમયે તમારું મહાન ધન્ય ભાગ્ય છે કે તમને યોગ્ય રીતે સત્સંગમાં સ્નેહ થયો છે. મહારાજ કે તમારું ભાગ્ય છે કે તમને સત્સંગમાં હેત થયું. દુનિયાને આખીને દેહને દેહના સંબંધીમાં પ્રીતિ થાય, જ્યારે તમને સત્સંગમાં પ્રીતિ થઈ છે. ધોળાના ધના ભગત, દુષ્કાળ પડેલો ને કાંઈ ઉગેલું નહીં, કશું દાના વાવવા નહોતા, ત્યારે
એક વર્ષ દુષ્કાળમાં ગયો, બીજા વર્ષે વરસાદ આવવાની તૈયારી થઈ, વાવણી કરવા બધા નીકળ્યા ત્યારે ભગત કોકનું હળ માગી લાવ્યા ભાડે, અને દાના પોતાની ઘરવાળીનો હાડલો ને સોનું ગીરવે મૂકીને દાના લાવ્યા વાવવા માટે બાજરો. અને સાધુ હામાં મળ્યા, વાવવા જતા હતા ને સાધુ મળ્યા એટલે તરત પૂછ્યું કે ભાઈ ક્યાં જાઓ છો? તો કે વાવવા માટે જઉં છું, પણ તમે ક્યાંથી આવો છો? તો કે અમે આ બાજુ ગામડા ફરીને આવીએ છીએ. તો કે જમવાના બાકી છો? તો કે આ. અને જમાડવા માટે પછી સાધુને લઈ ગયા પોતાને ઘેર, અને પોતાને ઘેર જમાડવા માટે લઈ ગયા. ઘરવાળીને કે બાજરો દળી નાખ. ઘરવાળી કે આ તો વાવવા માટે છે, તમને ખબર છે ગીરવે બધું મૂક્યું છે. તો કે તારાથી ના દળાય તો હું દળી નાખું. લોટ કરી દીધો બાજરાનો, દળીને સાધુને આપ્યો. સંતો જમીને ગયા, બહુ ટૂંકમાં કહું છું. જમીને ગયા ને પછી આ બાજુ લોકોને ખબર પડી કે આને તો બાજરો આવું કર્યું. એ કેલા ધના આ સાધુને તે બધું ઓરી દીધું ને, તે હવે આ કે સુખભાદરમાંથી રેતી લાવીને વાવી દે એટલે રેતીમાં થશે કે તારો બાજરો. તે ભગતને ચટકી લાગી ને તે સુખભાદરમાંથી રેતી લાવીને ઠાલવી દીધી. એ રેતીમાંથી મોટા મોટા વેલા થયા, વેલામાં ઉપર મોટી મોટી તુંબી દૂધી લાગી, અને દૂધી પાકવા જેવી થઈ ને ભગતો રાજી થઈ ગયા કે સારું આ દૂધીના તુંબડા થશે સાધુને, મારે તો સેવા જ મળી. મને તો એ દૂધી પાકે પછી એનું તુંબડું થાય, એને આખો ગર્ભ કાઢી નાખે અને ઘસી નાખે એટલે તુંબડું. સંતો એને રસોઈમાં લઈ જવા ઉપયોગ કરે, બધી રીતે તુંબડું કામ લાગતું, એ મોટા મોટા તુંબડા થાય. ભગતો રાજી થઈને આમાં ઉઠાવા ગયા ને, ત્યાં એક કુસંગી નીકળેલા, ધના જોજે કે બાજરો વેરાઈ ના જાય, કે બાજરો વેરાઈ ના જાય જોજે, કોઈ દી દૂધીમાં બાજરો થાય ખરો, વેરાય ના જાય. પણ એ તુંબડું હેઠું પડ્યું ને અને તૂટ્યું ને, અંદરથી બાજરો વેરાનો. એક એક તુંબડા ખેતરમાં જેટલા હતા બધામાંથી બાજરો નીકળ્યો. આખા ગામમાં જેટલી મોટી જમીનદારોને બાજરો ના થયો એટલો ધના ભગતને થયો, અને તુંબડા બધાએ સાધુને આપ્યા. સાધુએ રાજી થયા અને દસમા ભાગનો બાજરો નાખ્યો ખેતરમાંથી. પહેલાં દસમો વીસમો ભાગ એટલે અનાજ જ લોકો કાઢતા તે મંદિરની અંદર. આજે હજુ મોટા મોટા મંદિરોમાં અનાજ જે ખેડૂતો હોય, દસમો વીસમો ભાગ આજે કાઢી જાય અનાજનો. તે બાજરો નાખી ગયા સંતો માટે. મહારાજે કેવો પ્રતાપ બતાવ્યો. પણ એને એ થયું ક્યારે? પોતાની વાવણી માટે લઈ જવાનો બાજરો દળીને સાધુના પેટમાં નાખ્યો. એને વિશ્વાસ હતો કે એક જમીન જો એક દાણાના સો દાણા દેતી હોય, એક પૃથ્વી જો એક દાણાના સો દાણા દેતી હોય, તો મારા સાધુનું ઉદર છે એ તો પૃથ્વી કરતાં પણ વધારે ક્ષમાવાળા છે, પૃથ્વી કરતાં પણ વધારે પરોપકારવાળા છે. એના પેટમાં એક દાનો વાવીશ, મને લાખ દાના મળશે, એને વિશ્વાસ હતો. પણ એ થયું ક્યારે? પ્રીતિ હોય તો થાય, દેહ કરતાં પણ ભગવાનને ભગવાનના સંત ભક્તમાં પ્રીતિ અધિક, ત્યારે આ થઈ શકે, નહીં તો ના થઈ શકે. મહારાજ કે તમારા જેવા હરિભક્તોને માટે જ અમે સત્સંગમાં આવીને રહ્યા છીએ. અત્યારે જેટલા પ્રદેશમાં સત્સંગ છે ત્યાં બધે સ્થળે વિચરણ કરીને અમે જોયું છે કે સત્સંગીઓ સમજણમાં એક એકથી અધિક છે. કોના વખાણ કરવા ને કોના ના કરવા, મહારાજ કે એક એકથી અધિક છે. તે અમને પર્વતભાઈએ કહ્યું છે, જેવું પર્વતભાઈએ અમને કહ્યું છે તેવા જ હરિભક્તો અમને દેખાય છે. અત્યારના સત્સંગીઓનો શુદ્ધ ભાવ જોઈને જ અમે આ સત્સંગમાં ટકી રહ્યા છીએ. વનમાં એકાકી ફરવું તે અમને ગમે, પણ મનુષ્યની અશુભ ક્રિયાઓને જોઈને અમારું મન અતિ મૂંઝાય છે. વનમાં જ મહારાજ કે અમને ગમે, પણ અશુભ ક્રિયાઓ બધે જોઈએ ને અમારું મન બહુ મૂંઝાય છે. એટલે વનમાં ગમે મહારાજ કે, એક ઘડીવારમાં કે પળવારમાં મરી જવાનું હોય છે, પણ જીવને મરવાનો સંકલ્પ તો થતો જ નથી. ઘડીવારમાં જ આમ જે મર્યા છે એ બધા કંઈને મર્યા હતા? જેટલા પૃથ્વી પર મરે છે બધા એમ કહે છે હું 24 તારીખે 12 વાગે બસ 2025માં નવેમ્બર મહિનાની 11 તારીખે હું નહીં હોઉં, એમ કહે છે કોઈ? બધા કેમ કે હમણાં જ વાતો કરતા હતા, હજુ હવાર તો વાત કરી. તમે જો જે જેનો દેહ છૂટે છે ત્યારે સમાજની અંદર મોટે ભાગે દવાખાને એડમિટ હોય ને બધાને આમ અંદાજ આવી ગયો હોય કે હવે મહિનામાં જશે, એવા તો બહુ ઓછા હોય. પણ મોટે ભાગે શું કે હજુ હમણાં તો આમ નીકળ્યા હતા ને હજુ તો હમણાં જ આમ હજુ આમ ગયા અને ખ
ખબર નહીં કેવું થયું, હમણાં જ હજુ તો અમે વાતો કરતા હતા, અમે તો અડધો કલાક પહેલા તો ભેગા થયા અને વાત થઈ કે ભાઈ આપણે આરે જશું. આવી ઘટનાઓ કેટલી બને છે, આપણે પોતે આપણે અનુભવેલી ઘટનાઓ કેટલી ઘટે છે. કોઈ દિવસ, કોઈ દિવસ એક વખત વિચાર આવ્યો કે મારે આમ જ થવાનું છે ને, કે હમણાં તો પીઝા જમતા હતા અને ઉપડી ગયા, ઉપડી ગયા ભાઈ, આવું જ થશે ને. પણ નથી વિચાર રહેતો જીવને, એનો વિચાર નથી રહેતો. મૃત્યુનું અનુસંધાન ભગવાનના ભક્તે રાખવું, એનાથી ભગવાન ભજાય. અંત્યનું 30મું વચનામૃત છે, મૃત્યુથી બીવા માટે નહીં, પણ મૃત્યુ થવાનું છે એનું અનુસંધાન તો રાખવું જ છે. અંત્યના 30મામાં શ્રીજી મહારાજ કે 5 અનુસંધાન નિત્ય રહે છે, આ ઘડીએ આપણે મરવું છે. કેમ અનુસંધાન? એ શ્રીજી મહારાજે કોના માટે વાતો કરી છે? એ વાતો ભગવાને જેને એકાંતિક થવું છે ને એના માટે કરેલી છે. બધાય જોવે છે પણ મૃત્યુનો ભય, મૃત્યુ કોઈને દેખાતું નથી. જીવ મૂર્ખાઈમાં એવા ગાઢ ગળી રાખે છે કે મરીને ભૂત કે પ્રેત થવાય. આ જીવે એવા અપાર દેહ કુટુંબીઓને કર્યા છે, અનેક યોનિઓમાં અપાર દુઃખોને ભોગવ્યા છે. સુખદેવજી જ્યારે વનમાં ચાલ્યા ત્યારે તેને વ્યાસ મુનિએ તે દુઃખો કહ્યા છે. વળી એમ પણ કહ્યું છે, ગર્ભવાસનો દુઃખ તો નરક યાતના કરતાં પણ કરોડ ગણું વધારે છે. ગર્ભનું દુઃખ નરકની યાતના ભોગવવી એના કરતાં વધારે છે. બોલો, આપણે કહીએ કે આપણે ક્યાં દુઃખ ભોગ્યું છે? અરે દુઃખ ફૂલ ભોગ્યું છે, નરક કરતાં ભારે દુઃખ ભોગ્યું છે માતાના ગર્ભની અંદર. જો નિરંતર સંસારમાં રચ્યા પચ્યા રહી તેનો સંગ કરશો, મહારાજ હરિભક્તોને કહે છે કે જો નિરંતર સંસારમાં રચ્યા પચ્યા રહીને દેહને દેહના સંબંધીનો જો સંગ કરશો તો ફરીવાર સંસારમાં જ આવવું પડશે. દેહ અને દેહના સંબંધી જેટલું હેત સત્સંગમાં કરી જ લેવું જોઈએ બુદ્ધિવાળાએ. ત્યાં આગળ જો હેત વધ્યું અને અહીં હેત ઘટ્યું તો ઉપાધિ તો થશે જ, ફરીથી પરિવાર પુત્ર ને ફરીથી બધું જ થશે. માટે હેત ત્યાં કરતાં અહીં વધારે થઈ જાય તો બહુ સારું, પણ એટલું ના થાય તો ન્યા જેટલું છે એટલું તો અહીં થવું જ જોઈએ. સત્સંગમાં હેત, ભગવાનમાં હેત, સંતમાં હેત, ભક્તમાં હેત, નહીં તો મહારાજ કે તેનાથી છૂટાશે નહીં, સંસારમાં આવવું જ પડશે. એટલા માટે સદા સત્સંગ રાખવો, કેમ જે સત્સંગ સંસારની નિવૃત્તિ કરનારો છે. આ વાતો રોજ સાંભળીએ છીએ ત્યારે થોડી થોડી આ નિવૃત્તિ થાય છે, નહીં તો જે સાંભળતા જ નથી, વર્ષમાં એકવાર સમયમાં આવીને જતા રહે છે. ભગવાનનો અન્નકૂટ ક્યારે છે? આ તારીખે. કેટલા વાગે છે? જન્માષ્ટમી કેટલા વાગે છે? કેટલા વાગે તમારે મટકી ફોડવાની છે? હરિજયંતિ કેટલા વાગે? આરતી કેટલા વાગે રાખી છે? એવી રીતે જે આવીને જતો રહે છે ને સત્સંગમાં, એને તો હજુ બહુ જન્મ વાર છે. એને નિવૃત્ત થવાનું વિચાર્યું જ નથી. શું કરે? નિવૃત્ત થવાનું જ નથી વિચાર્યું, એને તો પ્રવૃત્ત થવાનું વિચાર્યું છે. એને તો અન્નકૂટના દર્શન કરવાના હોય, ભગવાનના નહીં, અન્નકૂટના. અન્નકૂટ ભેગા ભગવાનના થઈ જાય તો થઈ જાય, કલ્યાણ સંસારમાંથી તો એ જ છૂટવાનો. આ નિરંતર આ કથા વાર્તાના હથોડા જે ખાતો હશે, નિરંતર પોતાના આત્માને કથા વાર્તાના શ્રવણ મનનને નિધિધ્યાસના હથોડા મારીને જે ઘડતો હશે એને સાક્ષાત્કાર થવાના. બાકી તો બીજ બળ જ થવાના, જા જા ભાગના બીજ બળ. વિચાર જ નહીં કરવાનો પ્રીતિ તૂટી છે કે નથી તૂટી. બળતરા જ ના હોય કોઈ દિવસ કે આટલી થઈને આટલી નથી થઈ. બીજ બળ થાય, વનમાં જઈને બેસે અને સંસારની આસક્તિનો ત્યાગ કરી દે, પછી ભગવાનના ચરણ કમળમાં પ્રેમ થાય અને તેનાથી અનંત દુઃખોની મુક્તિ મળે છે. મહારાજ અત્યારે વનમાં જવાની વાત કરે છે કે આ બધી પ્રીતિ તોડવી હોય તો વનમાં જવું પડે. તો હવે તમે બધા તો વનમાં જ રહો છો, અમેરિકા તો વન જ છે, જ્યાં જો ત્યાં ઝાડવાન જંગલ જ છે જાજા, એટલે તમે બધા વનમાં જ રહ્યા છો. હવે મહારાજ અત્યારે તો એવું કહે છે કે વનમાં જઈને બેસન સંસારની આસક્તિનો ત્યાગ કરી દે, પછી ભગવાનમાં પ્રેમ થાય. એટલે જો આપણે વનમાં ના હોઈએ તો વનમાં જવાનું કંઈક વિચારીએ, પણ એક બે દિવસ થોપીએ, પછી નક્કી કરીએ કે કયા વનમાં જવું. કારણ કે મહારાજે અત્યારે વનમાં જવાનું કીધું છે, તમે વિચારી રાખો આવતીકાલે મહારાજ કેવા વનમાં આપણને જવાનું કહે છે. એ આવતીકાલ મહારાજ ચોક્કસ કહેશે કે આવા વનમાં જવું જોઈએ, કેવી રીતે કહે છે, શું કહે છે, કયા વનમાં જવા કહે છે,
એ આપણે આવતીકાલ સાંભળશું. એ તીસરી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતાનંદ સાગરના અષ્ટમપુરમાં ગામડીના હરિભક્તોની પ્રાર્થના અને શ્રીહરિની પ્રસન્નતા એ નામે ત્રીજો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ.